सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। धोरण 8 इंग्लिश मीडियम विषय गुजराती। मित्रों पाठ नंबर 2 काव्य छे हिंद माता ने संबोधन। आज अपने एकम नंबर 2 नी अंदर अपने आ काव्य नी समझूती मेळवीशुं। अपने अगाउ एकम नंबर 1 नी अंदर सरस रीते अपने काव्यनु गान कर्यु अने गान द्वारा पण अपने काव्य समझ केळवी, कवि परिचय अपने मेळव्यो। तो हवे मित्रों अपने आ काव्यनी अपने विशेष समझूती केळवीशुं के आ काव्यनी अंदर कवि शुं कहेवा माँगे छे। तो कवि कांतना जे काव्य छे आ काव्यमानु आ हिंद माता ने जे संबोधन मित्रों काव्य छे ए काव्य जे कहेवाय के आ काव्यनो राष्ट्रप्रेमना जे काव्य कहेवाय ए काव्यमां एक महत्वनुं स्थान धरावतुं हिंद माता ने संबोधन काव्य। आखू आ जे काव्य छे हिंद माता ने संबोधन करीने ज करवामां आव्युं छे। आपणे हिंदनी भूमिने आपणे माता तरीके ओळखी छे। कविए बतावी छे अपना देश की अंदर भले धर्म जुदा पाड़ता हो पण ए जुदा जुदा धर्मना लोको पोताना उत्सव अलग होय, पोतानी रहेणी कहेणी अलग होय, पोतानी भाषा जुदी होय, छता पण लोको हळी मळीने रहे छे ए बाबत आपणे कविए आ पाठ द्वारा समझावी छे। तो मित्रों आजे आपणे आ काव्यनी समजूती केळवीशुं। तो सौथी पहेला आपणे आ काव्यने समजीए। हवे तो ओ हिंद देव भूमि संतान सौ तमारा। ओ हिंद एटले आपणो हिंदुस्तान आपणो भारत। देव भूमि तो मित्रों देव भूमिनो अर्थ थाय पवित्र भूमि। देव भूमि पवित्र भूमि जे आपणा देशनो जे स्थळ छे आ हिंदुस्तान एकदम पवित्र स्थळ गणाय छे। ओ हिंद देव भूमि संतान सौ तमारा। संतान એટલે બાળક। કે હે હિન્દ ભૂમિ એ હિન્દ માતા અમે ભારતમાં વસનાર આ હિન્દુસ્તાનમાં વસનાર સૌ સૌ એટલે બધા આ બધા તારા બાળકો છે। ભલે પછી ગમે તે જ્ઞાતિ જાતિનો હોય કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા। અમે બધા ભેગા મળીને હે હિન્દ માતા તમને વંદન કરીએ છીએ। વંદન એટલે પ્રાર્થના નમસ્કાર એવો અર્થ થાય। વંદન નમસ્કાર તો અહીંયા બધા ભેગા મળીને હિન્દ માતાને પ્રાર્થના કરે છે કે હે હિન્દ માતા હિન્દુ અને મુસલમાન આપણા દેશની અંદર હિન્દુ મુસલમાન વિશ્વાસી પારસી જીન। તો મિત્રો વિશ્વાસી કોને કહેવાય? વિશ્વાસી એટલે ખ્રિસ્તી ધર્મમાં માનનાર। જીન એટલે કે જૈન। તો જે લોકો આપણા દેશની અંદર રહે છે હિન્દુઓ હોય મુસલમાનો હોય ખ્રિસ્તીઓ હોય પારસી હોય કે શીખ હોય કે પછી જૈન લોકો હોય એ બધા આપણા દેશની અંદર એ હળી મળીને રહે છે। કરીએ દેવી સમાન રીતે સંતાન સૌ તમારા। હિન્દુ હોય મુસલમાન હોય ખ્રિસ્તી હોય પારસી હોય કે જૈન હોય એ હિન્દ માતા આ બધા તમારા બાળકો છે। પોષો તમે સહુને। પોષો એટલે પોષણ કરવું, પોષવું એટલે પોષણ કરવું। ખાન પાન બક્ષી શુભ ખાન પાન। શુભ એટલે સારું, ખાન પાન એટલે ખોરાક, આપણને જીવવા માટે જે જરૂરી છે આપણું અનાજ એ આપણને આ ભૂમિએ આ હિન્દ માતાએ આપણને
આપ્યું છે, આપણા હરિયાળા ખેતરોમાં સુંદર પાકો થાય છે અને આ ભૂમિએ આપણને એ અર્પણ કર્યું છે અને આપણું જીવન આગળ વધાર્યું છે. સેવા કરે બને તે સંતાન સૌ તમારા. આ સંતાનો હિન્દુ હોય, મુસલમાન હોય કે ખ્રિસ્તી હોય, પારસી હોય કે જૈન હોય, આ બધા બાળકો, હે હિન્દ માતા, આ બધા બાળકો સૌ તમારી બને એટલી સેવા ચાકરી તમારી કરે છે. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગ. રોગી એટલે કે જે કોઈ વ્યક્તિને કોઈ રોગ થયેલો છે, બીમારીમાં રહે છે, એવા વ્યક્તિને રોગી કહેવાય. નિરોગી કે જેને કોઈ પણ પ્રકારનો રોગ નથી, નિરોગી એટલે સ્વસ્થ આપણે કહી શકીએ. નિરોગી એટલે સ્વસ્થ, કે જે વ્યક્તિને કોઈ રોગ ના થયો હોય તેવો. નિર્ધન અને તવંગ, તો મિત્રો નિર્ધન એટલે ધન વગરનો, એટલે ગરીબના અર્થમાં છે, અને તવંગર એટલે પૈસાદાર. નિર્ધન અને તવંગર એટલે પૈસાદાર અથવા તો ધનવાન પણ કહેવાય. કે આ દેશના કોઈ પણ વ્યક્તિ હોય, રોગી હોય, નિરોગી હોય, નિર્ધન હોય કે તવંગર હોય, તો જ્ઞાની અને નિરક્ષર, કે જ્ઞાની એટલે કે જેને અક્ષર જ્ઞાન મેળવેલું છે, નિરક્ષર એટલે કે જેને અક્ષર જ્ઞાન મેળવેલું નથી એવો વ્યક્તિ, અભણ આપણે જેને કહીએ છીએ, નિરક્ષર જેને અક્ષર જ્ઞાન પ્રાપ્ત ના કર્યું હોય એને આપણે અભણ તરીકે ઓળખીએ છીએ. તો કહે છે કે રોગી હોય કે નિરોગી હોય, નિર્ધન હોય કે તવંગર હોય, પછી જ્ઞાની હોય કે નિરક્ષર હોય, એ હિન્દ માતા અમે બધા તમારા, આ સૌ એટલે આ બધા તમારા સંતાનો છે, આ બધા તમારા બાળકો છે. તો એવા બાળકોની અંદર આપણે જોઈશું તો વાલ્મીકિ વ્યાસ, વાલ્મીકિ મહાન ઋષિ કે જેમણે મહા રામાયણની રચના કરી, વ્યાસ મુનિએ મહાભારતની રચના કરી છે, એવા આપણા નાનક ગુરુ જે કહેવાય શીખના જે ગુરુ છે, પછી મીરાબાઈ હોય કવિત્રી, કૃષ્ણ ભક્ત કબીર હોય કે તુલસી હોય, આ બધા જે સંતાનો છે એ આ ભારત ભૂમિના સંતાનો છે. મહાન સંતાનો આપણા ભારતમાં આ ભૂમિ ઉપર અહીંયા અવતરેલા છે. અકબર હોય, મહારાજા અકબર કે છત્રપતિ શિવાજી હોય, માતા આ બધા સંતાન તમારા છે. આ બધા સંતાનોએ આ ભારત ભૂમિ ઉપર પોતે અવતાર ધારણ કર્યો અને આ ભૂમિને ધન્ય બનાવી છે. કે જે હે ભરત માતા, આ બધા તારા સંતાનો છે, સૌની સમાન માતા. તો આ બધા બાળકોની તું માં એક સમાન માતા છે, સૌએ સમાન, તેથી એટલે જ આ બધા માટે, તારા માટે બધા એક સરખા સમાન છે. સમાન એટલે સરખા. ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ તમારા. આ સંતાનોમાં કોઈ ઊંચ નીચનો ભેદભાવ નથી. આપણો ભારત દેશ વિશાળ દેશ છે, વિશાળ દેશની અંદર અનેક જ્ઞાતિ જાતિ ધર્મ ઉત્સવ રહેણી કહેણી રીત રિવાજો આ બધું અલગ હોવા છતાં હંમેશા બધા ઊંચ નીચના કોઈ પણ ભેદભાવ વગર આપણા ભારત દેશની અંદર રહે છે. એ જ આપણા ભારતની, આપણી ભારતીય સંસ્કૃતિની એક મોટી મોટી પરંપરા છે. આજ વિશ્વ લેવલે, આજ વિશ્વના ફલક પર આપણા ભારતની પ્રતિષ્ઠા નામના છે કે અનેકતામાં એકતા, એકતામાં અખંડિતતા. આજ આપણા ભારત દેશની અંદર લોકો હળી મળીને રહે છે, આપણી એકતા છે, આપણી એકતાને તોડનારા કેટલાક પરિબળો છે એને પણ આપણા ભારતના લોકોએ જડબાતોડ જવાબો પણ આપેલા છે. તો કહે છે કે અહીંયા અમારા સંતાનોમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી અને બધા હળી મળીને રહે છે. ચાહો બધા પરસ્પર એક, ચાહવું એટલે કે એકબીજાને મદદ કરવી, એટલે કે પ્રેમ રાખવો એકબીજા પ્રત્યે, સાહો એટલે મદદરૂપ થવું, એકબીજાને મદદરૂપ થવું. સાહો એટલે એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી વરસાવવી, સાહો એટલે કે એકબીજાને મદદ કરતા રહેવું. આપણા દેશની અંદર આ સંસ્કૃતિ છે, ઘણા લોકો ગરીબ લોકોને સામાન્ય સ્થિતિ હારી ના હોય એવા લોકોને ઘણા લોકો મદદ પણ કરે છે. તો કહે છે કે એકબીજાનો સહકાર,
વિના સાકાર નહીં ઉદ્ધાર. આજ આપણો ભારત દેશ આટલો બધો આગળ વધી રહ્યો છે એના પાછળ એકબીજાના સપોર્ટ, એકબીજાના સહકારની જે ભાવના છે એ, અને આવી સહકારની ભાવનાથી ભરેલો આપણો ભારત દેશ એ વિશ્વના દેશોમાં જેની ગણના છે એવી મહાન સંસ્કૃતિ ધરાવતો આપણો ભારત દેશ. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. આ બધા સંતાનો ભારત માતાના, હે ભારત માતા, તમને એ જ પ્રાર્થના કરે છે કે આ બધા સંતાન તમારા છે અને બધા હળીમળી એકબીજાને મદદરૂપ થઈએ એવી અહીંયા કવિએ પોતાની જે ઉર્મીઓ છે, આ જે રાષ્ટ્રગીત છે એટલે કે દેશભક્તિનું આ ગીતમાં કવિએ સરસ રીતે આપણને આ વાત સમજાવી છે. મિત્રો, હવે આપણે એકમ નંબર 3ની અંદર આ કાવ્યના આપણે કેટલાક વ્યાકરણલક્ષી પ્રશ્નો અને એક વાક્યના અને બધા ઉત્તરો છે એની આપણે વિશેષ આગળ ચર્ચા કરીશું. તો સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ. બોર્ડ ઉપર આપેલા જે શબ્દો છે એ અને આ કાવ્ય અગાઉ તમને લખવા આપ્યું હતું એ પણ તમે લખી દેશો. જય સ્વામિનારાયણ.